24 ની લોકસભા ચૂંટણી પહેલા વિરોધ પક્ષોએ રાજકીય ખેલ શરૂ કરી દીધા છે. જે કડીમાં ઓડિશાના મુખ્યપ્રધાન અને બીજુ જનતા દળના વડા નવીન પટનાયકે તેમના રાજ્યમાં બહુપ્રતિક્ષિત ઓબીસી સર્વેની શરૂઆત કરી છે. બિહાર પછી ઓડિશા બીજું રાજ્ય બન્યું છે કે જ્યાં જાતિ આધારિત ગણતરી શરૂ થઈ છે. ઓબીસીનો બહુપ્રતિક્ષિત સર્વે સમગ્ર ઓડિશામાં શરૂ થયો હતો. રાજ્યની નવીન પટનાયક સરકારે 2024ની ચૂંટણી પહેલા આ મોટો દાવ ખેલ્યો છે. જો કે બિહાર કરતા ઓડિશાનો સર્વે ઘણો અલગ છે. ઓડિશા રાજ્ય પછાત વર્ગ આયોગ દ્વારા આ સર્વે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કરવામાં આવી રહ્યું છે, જે 27 મે સુધી ચાલુ રહેશે. આ સર્વે રાજ્યના તમામ 314 બ્લોક અને 114 શહેરી સ્થાનિક સંસ્થાઓમાં કરવામાં આવી રહ્યું છે. બિહાર બાદ ઓડિશા ઓબીસી સર્વે કરનાર બીજું રાજ્ય છે. આયોગે તમામ આંગણવાડીઓ અને વિવિધ પીડીએસ કેન્દ્રો પર શિબિરો શરૂ કરી છે, જ્યાં સમુદાયના સભ્યો તેમની વિગતો અને સર્વેની ઔપચારિકતાઓ પૂર્ણ કરી શકે છે. વિપક્ષ ભારતીય જનતા પાર્ટીએ ઓડિશા સરકારની આ કવાયતની રીતને લઈને સરકાર પર પ્રહાર કર્યા અને અભિયાનને લોકોને છેતરવાનું નાટક ગણાવ્યું. ભાજપે માંગ કરી કે અલગ અલગ કેમ્પમાં સર્વે કરવાને બદલે ઘરે ઘરે જઈને સર્વે કરવામાં આવે. રાજ્યના શાસક પક્ષ બીજુ જનતા દળે જણાવ્યું કે આ સર્વે નીતિઓને વધુ અસરકારક બનાવવા, પછાત વર્ગના સામાજિક આર્થિક વિકાસને સુનિશ્ચિત કરવા અને તેમની સામાજિક અને શૈક્ષણિક સ્થિતિમાં સુધારો કરવા માટે કરવામાં આવી રહ્યું છે. બીજેડી આ સર્વેને ઓબીસીના કલ્યાણ માટેનો ગણાવ્યો. બ્યુરો રિપોર્ટ. મુદ્દાઓ પર ખુલીને પોતાનો મત વ્યક્ત કરનારી અભિનેત્રી કંગના રનૌત ફરી એકવાર લાઇમલાઇટમાં આવી છે. 2024ની ચૂંટણીમાં કંગનાએ ભાજપના જીતવાની આડકતરી આગાહી કરી છે. તેમણે સુરક્ષા મુદ્દે સલમાન ખાનને ટેન્શન ફ્રી રહેવાની પણ સલાહ આપી છે. અભિનયથી ફિલ્મી પડદા પર છવાયેલી અભિનેત્રી કંગના રનૌત શું હવે રાજનીતિમાં એન્ટ્રી કરવાની છે? શું કંગના 2024ની લોકસભા ચૂંટણી લડવાની છે? પોતાના નિવેદનો અને કામથી અવારનવાર ચર્ચામાં રહેનારી કંગનાએ હરિદ્વારમાં પોતાની ભવિષ્યની યોજનાને લઈને ખાસ વાત જણાવી. તેણે આગામી 2024ની લોકસભા ચૂંટણી અંગે પ્રતિક્રિયા આપી. કંગનાએ કહ્યું કે ચૂંટણીને લઈને લોકોમાં ઘણો ઉત્સાહ છે, પરંતુ 2024માં પણ તે જ થશે કે જે 2019માં થયું હતું. 2024 કો લેકે કાફી ઉત્સુકતા હે ઓર આઈ થિંક વહી હોગા જો 2019 મે હુઆ થા. સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી અંગે પણ કંગનાએ રિએક્શન આપ્યું. કંગનાએ કહ્યું કે સલમાન ખાને વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ તરફથી સુરક્ષા મળી રહી છે, દેશ સુરક્ષિત હાથોમાં છે, એટલે ડરવાની કોઈ જરૂર નથી. સલમાન જી કો સિક્યોરિટી મિલી હુઈ હૈ તો ડેફિનેટલી સેન્ટર સે ઉનકો સિક્યોરિટી મિલી હુઈ હૈ તો જિનકી રક્ષા ખુદ સ્વયં શ્રી નરેન્દ્ર મોદી જી એન્ડ શ્રી અમિત શાહ જી ઓર વો પૂરી સેન્ટર સે જો મિલી હુઈ હૈ સિક્યોરિટી તો હમ ભી ઇસ બાત કો લેકે કાફી આશ્વાસન મે હૈ કે ઉનકા ભી અચ્છે સે જિસ તરહ સે ખ્યાલ રખા જા રહા હૈ. મુજે ભી જબ ધમકી મિલી તો મુજે ભી સિક્યોરિટી મિલી થી તો જબ મેને કહા દેશ અચ્છે હાથો મે હૈ તો હમ ક્યું ચિંતા કરે, હમારે ચિંતા કરને લાયક કોઈ બાત નહીં હૈ. તાજેતરમાં સલમાને એક ઇન્ટરવ્યુમાં મુંબઈ પોલીસ તરફથી મળેલી સિક્યુરિટી અંગે વાત કરી અને કહ્યું કે યુએઈમાં બધું સેફ છે પરંતુ ભારતમાં થોડો પ્રોબ્લેમ છે. કંગનાએ સલમાનના આ નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. કંગના આ પહેલા પણ ઘણી વખત ચૂંટણી લડવા અંગે સંકેત આપી ચૂકી છે અને ભાજપ સાથેની તેની નિકટતા જગજાહેર છે. તે પોતાની આગામી ફિલ્મ ઇમરજન્સીની તૈયારી કરી રહી છે, જે કડીમાં હરિદ્વારમાં તેણે ગંગા આરતી કરવાની સાથે દેવી દેવતાઓના આશીર્વાદ લીધા.